સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હંમેશા રહેતી હોય છે ત્યારે આવી જ ફરિયાદ રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ વીરપુરમાં ઉઠવા પામી છે યાત્રાધામ વીરપુર કે જ્યાં હજારો યાત્રાળુઓ પૂજેલા રામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે આવવા જવા માટે એસટી બસમાં મુસાફરી કરતા હોય છે તેમજ એસટીમાં વીરપુર તેમજ આજુબાજુના બાવીસ થઈને પચીસ ગામના વિદ્યાર્થીઓ પણ સ્કૂલ કોલેજ જવા માટે આવવા માટે બસ સ્ટેન્ડમાં આવતા હોય છે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત એસટી વિભાગનું નવું બસ સ્ટેન્ડ રૂપિયા બે પોઈન્ટ છન્નું કરોડની માત બાર રકમના ખર્ચે બની રહ્યું છે અને અહીં નવા બની રહેલા બસ સ્ટેન્ડના બાંધકામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ નબળું થતું હોવાની ફરિયાદ ઉઠી છે આક્ષેપો થઈ રહ્યા છે કે અહીં જે પણ કંઈ કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં જે માલ અને મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તે નબળી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે અહીં જે બાંધકામમાં ભોગવો રીતે વાપરવામાં આવે છે તે ભોગવો રહેતી નહીં પરંતુ દરિયાની ધૂળ વાપરવામાં આવે છે જેને કારણે બાંધકામમાં અનેક જગ્યાએ દરિયાઈ મીઠાના ક્ષાર લાગી ગયા છે ક્ષાર લાગવાને કારણે ચણતર તેમજ પ્લાસ્ટર નબળું થઈ રહ્યું છે તો સાથે જ સિમેન્ટ અને લોખંડના પણ યોગ્ય માત્રામાં વાપરવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવે છે આરસીસી કામ કરવામાં આવી રહ્યું છે તેમાં પણ અત્યારથી જ લોખંડની ખિલાસરી બહાર જોવા મળે છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે જે જોતા આરસીસી કામ પર નબળું થતું હોવાનું જોવા મળે છે જેમને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા સરકારમાં તમામ પક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આમ છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર થતો હોવાથી ચાલી રહેલા કામની જગ્યા ઉપર કોઈ ઇજનેર કે યોગ્ય વ્યક્તિ પણ કામની દેખરેખ માટે જોવા મળ્યા ન હતા જેમને લઈને આ બાબતે સરકાર યોગ્ય કરે અને કામની ગુણવત્તા સુધારે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટિંગ ન્યૂઝ આશીષ પાટડિયા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન જેતપુર